वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज ने, श्री हरिकृष्ण महाराज ने, श्री स्वामी नारायण भगवान ने। बधा भक्तों ने भाव थी जय स्वामीनारायण। गई काले महाराजे खूब सरस लीलाओ करी, मित्रों ने जल क्रीड़ा करावता करावता, डूबकी लगावता लगावता श्री अक्षरधाम में दिव्य दर्शन कराया। मित्रों ने केरी जमाड़ता, कोई ने वाग्यू सुखनंदन ने, तो इंद्र वगैरह महाराज ने इच्छा थी वैद्य ने लेने आया। मित्रों ने साझा कर्या, अंत में राजाना मणसों जे राजनो कूवो गाड़ता था मणसों माटे, 15 मणसों दबाणा, तो महाराजे एने धून करावी, पोताना नामनी धून करावी। महाराज के प्रगट भगवानना नामनी धून करो तो थशे, तो भगवानना नामनी 6 कलाक धून करावी घनश्याम हरिकृष्णने। अने बधाए श्रद्धाथी भगवानमां विश्वास राखीने करी पण खरी, तो बधाने भगवाने जीवता कर्या, ए रीते પોતાનું અલૌકિક સામર્થ્ય બતાવ્યું અને મિત્રોને આનંદ કરાવ્યો। 83મા તરંગનો પ્રારંભ થશે। હરિગુણ ગાતા સુણતા હરખિત થાય છે મન, શ્રદ્ધા સહિત જો સાંભળે તો પાપી થાય છે પાવન। એક સમે છપૈયા વિશે જન્મસ્થાનક નો કૂપ, તે કુવે પર થારયુ પર બેઠા પ્રભુજી અનુપ, પૂર્વ મુખ કરીને બેઠા કરવા દંત ધાવન, વિચારીને કહે શ્યામજી ભાભી પ્રત્યે વચન। અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને ભગવાનના બાળ ચરિત્રો સંભળાવતા કહે છે કે ભગવાનના ગુણને ગાતા, ભગવાનની લીલાઓને ગાતા મારું મન અત્યંત હર્ષિત થાય છે, અત્યંત આનંદ વિભોર થાય છે। ભગવાનના ગુણોને જ્યારે આપણે ગાઈએ છીએ, શ્રદ્ધાથી સાંભળીએ છીએ, ભાવથી સાંભળીએ છીએ, ત્યારે અત્યંત આનંદ આવે છે, જગતનું બધું દુઃખ વિસરાઈ જાય છે અને સહેજે ભગવાનમાં જીવની અને મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લાગે છે। જગતનો આનંદ થોડા સમય માટે આનંદ આપે, પણ ભગવાનના ચરિત્રોમાં જેને જેના મનની વૃત્તિ લાગે છે, જેના અંતરની વૃત્તિ ભગવાનના ચરિત્રોમાં અને ભગવાનના સ્વરૂપમાં લાગી જાય છે, અને અંતરથી આનંદ આવે છે, ને એ આનંદ લૌકિક આનંદથી આખો અલૌકિક હોય છે અને એનું કોઈ વર્ણન થઈ ના શકે। જેને અનુભવાય એને જેનો આનંદ આવે છે। અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે જો આ ભગવાનના ચરિત્રોનું કોઈ શ્રદ્ધાથી પાપ
પાવન એનું પાન કરશે તો પાપી જીવ હશે તો પણ એ પુણ્યવાન થશે, પવિત્ર થશે, એવા ભગવાનના ચરિત્રો છે. એક સમયને વિશે ભગવાન ઘનશ્યામ મહારાજ છપૈયાને વિશે, જ્યાં જન્મસ્થાન છે ત્યાંથી બહાર બરાબર ભગવાનના આંગણામાં જ કૂવો હતો. એ કૂવાના પરથારની અંદર બેઠા બેઠા થકા ભગવાન પૂર્વાભિમુખે બેસીને દંત ધાવન કહેતા સવારમાં દાંતણ કરી રહ્યા છે. અને પછી ભગવાન ભાભીને કહે છે, ભાભી તાકીદ છે ઘણી, આજ પાણી લાવો મારે નાવા કાજ, લાવો જળ ઉતાવળા તમે, સાચી વાત કહીએ તે અમે. ભાભી કે મૂક્યું છે ઊનું થાવા, થાય તો લાવું તમારે નાવા. શ્રીહરિએ ઈચ્છા મન ધારી, નાવા બેઠા છે દેવ મુરારી. આવ્યા ઉતાવળા જોઈ લાગ, સ્નાન કરાવાને મહાભાગ. આવી આગળ ઉભા તે વાર, શ્રીહરિને કર્યા નમસ્કાર. મહારાજ સવારમાં દંત ધાવન વગેરે કરીને હવે સ્નાન કરવા માટેની તૈયારી કરે છે. ભાભીને કીધું કે તૈયારી કરી હોય તો મને જલ્દી પાણી આપો, મારે સ્નાન કરવું છે, ઉતાવળ છે. ભાભી કહે કે ભાઈ હજી તો પાણી તમારું ગરમ થાય છે, ગરમ થાય એટલે હમણાં લાવું છું, થોડી જ મિનિટ વેટ, થોડી રાહ જુઓ, હમણાં લઈને આવું છું. આવું કીધું, અત્યારની જેવું તો આપણે હતું નહીં, ત્યારે પાણી ગરમ કરવા મૂકવાનું, લાકડા હળગાવવાના, ઠંડી હોય, અત્યારે તો નળ ચાલુ કરીને ગરમ આવી જાય, એમાં આપણે તો શેક કરવા જોઈએ પાછું, ત્યારે માંડ સારું લાગે. એમને આમ તો ઠંડી હોય ને બહાર ઠંડીની અંદર ચૂલો પ્રગટાવે ને ગરમ કરવાનું, હે, એક તો લાકડા હળગતા ના હોય ને ઠંડી હોય. પહેલાં તો જમાનામાં એ લોકો બધાએ બહેનોને તો રસોઈ એના ઉપર કરવાની, કેટલું અઘરું હોય તોય છતાંય કરતા હતા ત્યારે. ને અત્યારે જેમ સુવિધાઓ વધી એમ માણસ વધારે આળસુ થતા જાય, તોય અઘરું લાગે. થોડું કંઈક ના આમ થયું હોય તો આકડા બાકડા થઈ જઈએ. પણ ભાભીએ કીધું કે પાણી ગરમ થાય છે, થોડી વાર રાહ જુઓ. અને મહારાજ તો સ્નાન કરવા માટે તૈયાર બેઠા છે. અને એ સમયે બરાબર ભગવાન જ્યાં સ્નાન કરવા જ બેઠા છે અને મહારાજને પાણી હજી તૈયાર નથી, એટલે આ સમય જોઈને બરાબર ગંગાજી યમુનાજી બે આવ્યા, સોના કુંડી ભરી જળ લાવ્યા. સાક્ષાત ગંગાજી અને યમુનાજી, એણે જાણ્યું કે અત્યારે ભગવાન હવે વાટ જોઈને બેઠા છે ને પાણી તૈયાર નથી. ને ભગવાને કંઈ મનમાં સંકલ્પ કર્યો હશે કે ભાઈ વાંધો નહીં, તમારી સેવાનો અંગીકાર કરીશું. એટલે ગંગા અને યમુનાજી બંનેને ભગવાને સેવાનો લાભ આપ્યો અને બંને પોતાના મૂળ સ્વરૂપે સોના કુંડી કહેતા સોનાનું મોટું વાસણ જળનું ભરીને ભગવાનને સ્નાન કરવા માટે, અભિષેક કરવા માટે લઈને આવ્યા છે. અતિ અદ્ભુત સ્ત્રીઓને વેશ નવરાવવા માટે આવ્યા. એશ લો કે સાક્ષાત મહાપ્રભુને આજે આપણને સ્નાન કરાવવાનો દિવ્ય લાભ મળશે એવા ભાવથી અતિ હર્ષિત મને ભગવાનને સ્નાન કરાવવા માટે સોનાની કુંડીમાં, સોનાના મોટા વાસણની અંદર ભગવાન માટે જળ લઈને આવ્યા છે. આવ્યા ઉતાવળા જોઈ લાગ, સ્નાન કરવાને કરાવવાને મહાભાગ. ઉતાવળાને અતિ આનંદ થયા કે આજે ભાભીને હમણાં ભલે પાણી ગરમ થવા દો અને આપણે વચ્ચે પહેલાં પહોંચીએ ભગવાનનો સંકલ્પ ને ભગવાનને મરજી જાણીને. આવીને ઊભા રહ્યા અને સૌથી પહેલાં મહારાજને નમસ્કાર કર્યા અને પછી ભગવાનને સ્નાન કરાવવા લાગ્યા. તેલ મર્દન કરે છે અંગે, નવરાવે છે ત્યાં રૂડે રંગે. ત્યાં તો સુવાસીની બાઈ આવ્યા, ઊનું જળ ભરીને તેલ આવ્યા. ગંગા જમુનાને દેખ્યા પોતે, ભાળીને સ્થિર થઈ ગયા જોતે. શ્રીહરિ કે સુણો ભાભી તમે,
સ્નાન માટે બેઠા છઈએ અમે. ગંગાજી અને યમુનાજી સ્વયં આજે ભગવાનને સ્નાન કરાવવા માટે જળ, પોતાનું જળ લઈને આવ્યા છે અને મહારાજને એક એક અંગ ચોળીને તેલ મર્દન કરીને ભગવાનને સ્નાન કરાવે છે અને અતિ લાભ લઈ રહ્યા છે. અને ત્યાં આવવામાં જ્યારે સ્નાન ભગવાનને કરાવે છે, થોડી વાર થઈ ત્યાં સુવાસિની બાઈ બરાબર પાણી ગરમ હતું તે કરીને લઈને આવ્યા છે અને જુએ છે, તો એ તો જોઈને સ્થિર થઈ ગયા કે ઓહ, આ તો કોઈ સાક્ષાત દિવ્ય દેવીઓ હોય એવું લાગે છે. ગંગા અને યમુનાને જોયા એટલે ભાળીને સ્થિર થઈ ગયા. એટલે ઘનશ્યામ મહારાજ તો કહેવા લાગ્યા કે ભાભી લાવો, સ્નાન કરવા માટે અમે રાહ જ જોઈએ છીએ, પાણી કેટલી વાર છે. તમે તો સેવા કરો છો નિત્ય, આમે માન આવ્યા કરી પ્રીતે, એને કરવા દ્યો સેવા આજ, ક્યાંથી જોગ બને આવું કાજ. મહારાજ કહે કે તમે તો નિત્ય સેવા કરો જ છો, આજે આ મહેમાન આવ્યા છે મહારાજ, કે આજે અમને લાભ આપ્યો. તમારો થોડો વાર હતી, હજી પાણી ગરમ થયું નહોતું ને મારે થોડી ઉતાવળ હતી, એટલે પછી આ બંનેને ગંગા અને યમુનાજી આખાય જગતને પાવન કરે, બધાયના પાપ ધોવાય અને એને અમારો સેવાનો લાભ મળે, તો એ પણ પુણ્યવાન અને પવિત્ર થાય અને એ પણ ધન્યભાગી થાય કે આજે ભગવાન અક્ષરાધિપતિ પરબ્રહ્મની સેવાનો લાભ ક્યાંથી મળે. એમ જાણીને ભગવાને એમને સેવાનો લાભ આપ્યો માટે મહારાજ કે આજે એમને સેવા કરવા દો. ત્યારે સતી કહે મહારાજ, આશ્ચર્ય પામી ગઈ હું આજ, બે સ્વરૂપે આ દેવ સમાન, વસ્ત્રાલંકાર સુંદરવાન, સ્ત્રીઓને રૂપે કોણ આવ્યા છે, સેવા સામગ્રી સાથે લાવ્યા છે, હરિકૃષ્ણ કહે છે કોડે, ગંગા જમુના બે આવ્યા જોડે. મહારાજે બોલાવ્યા ત્યારે સુવાસની ભાભી કહેવા લાગ્યા, મને તો મહારાજ આશ્ચર્ય થાય છે, આ બે તમે મહેમાન કહો છો પણ એ કોણ છે? આ તો બે સાક્ષાત કોઈ દેવી દેવ હોય, દિવ્ય દેવમાં દેવલોકમાંથી પધાર્યા હોય એવા દેવ દિવ્ય સ્વરૂપો જણાય છે અને દિવ્ય વસ્ત્ર આભૂષણો ધારેલા છે, સુંદર વાન છે, આવા સ્ત્રીઓના રૂપે આવેલા અને સાક્ષાત બધી સામગ્રીઓ લઈને આપને સ્નાન કરાવે છે, મર્દન કરે છે, આ કોણ છે મહારાજ? ત્યારે મહારાજ કહેવા લાગે કે એ તો સાક્ષાત ગંગા અને યમુનાજી આજે અમારી સેવાનો લાભ લેવા આવ્યા છે. ઘણા દિવસનો હતો ભાવ, આજે સેવાનો લે છે લાભ. એને તો ઘણાય દિવસની ઈચ્છા હતી કે અમારે આજે પરબ્રહ્મને બાળ સ્વરૂપે અહીંયા પૃથ્વી પર પ્રગટ થયા છે, એની સેવાનો લાભ અમને ક્યારે મળે, ક્યારે મળે, એમ કેટલાય સમયથી એના સંકલ્પો હતા. એટલે મહારાજ કે આજે બરાબર તક મળી એટલે અમે એને સેવાનો લાભ આપ્યો છે. ઘણા દિવસનો હતો ભાવ, આજે સેવાનો લે છે લાવ, સતી સમજ્યા છે મન માય, ભક્તિ માતાને બોલાવ્યા ત્યાંય. પછી તેહ નવરાવી રહ્યા, પામ્યા સંતોષ ને સુખી થયા, ગંગાજીને કહે મહારાજ, સત્સંગમાં આવજો ત્યાં જ, શ્રીનગરમાં રંગે રમીશું, પરમહંસો સંગાથે રહીશું, સાબરમતી ગંગાને તીરે, નારાયણ ઘાટ જાશું ધીરે, તે સરિતામાં સ્નાન કરીશું, પાપી જનનું પાપ હરીશું, ત્યાં કરીશું તમારું સ્થાપન, ગંગાજી માની લેજો એ મન. ગંગાજીને આપ્યું વરદાન, જમુનાજીને કે ભગવાન, તમે આવજો સતસંગમાં,
દુર્ગપુરે રમીશું રંગમાં, ઘેલામાં ખળખળિયા નામ, નાવા જાશું અમે તે હઠામ, ત્યાં કરીશું સ્થાપન તમારું, સત્ય વરદાન જાણજો મારું. બંને ગંગા અને યમુના જે દિવ્ય રૂપે આવી, દિવ્ય ભગવાન માટે બધા ઉપચારો લાવી, ભગવાનને પોતાના ભાવ પ્રમાણે એક એક અંગ જોડીને ભાવથી ભગવાનને સ્નાન અભિષેક વગેરે કર્યું અને સેવાનો લાભ લીધો, અને આ દર્શન સુવાસીની ભાભીને થયા, ભક્તિ માતાને બોલાવ્યા, ભક્તિ માતાએ પણ દર્શન કર્યા, એની ભાવના પૂરી થઈ, પછી બંને મહારાજને સ્તુતિ પ્રાર્થના કરી, વંદના કરી, અને મહારાજ ગંગાજીને કહેવા લાગ્યા કે અમે તમને જ્યારે સત્સંગની અંદર સૌરાષ્ટ્રમાં જઈશું અને પછી ત્યાં તમને અમે શ્રીનગરની અંદર કે તો અમદાવાદમાં રંગે રમીશું પરમહંસો સંગાતે, પછી સાબરમતી નદીની અંદર નારાયણ ઘાટે સ્નાન કરવા જઈશું અને ત્યાં તમારું સ્થાપન કરીશું અને ત્યાં અમે તમને સેવાનો લાભ આપીશું અને તમને પાવન કરીશું. આવી રીતે મહારાજે અમને વરદાન આપ્યું. યમુનાજીને કીધું કે દુર્ગપુરની અંદર કે ત્યાં ગઢપુરની અંદર પણ અમે અનેક વાર રંગે રમીશું, ત્યારે ત્યાં ઘેલાની અંદર ખળખળિયો ધરો છે, ત્યાં પણ અમે સ્નાન કરવા જઈશું, ત્યાં તમારું સ્થાપન કરીને તમને પાવન કરીશું. આવી રીતે મહારાજે બંને નદીઓને ભવિષ્યમાં પણ સુખ આપીશું અને તમારું સ્થાપન કરીને પાવન કરીશું, તમારી અંદર સંતો ભક્તો સ્નાન કરશે. આવી રીતે બંનેને વરદાન આપ્યા, ધન્ય કર્યા, બંને ભગવાનના ચરણનો સ્પર્શ કરી, વંદના કરી, પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને સતી સુવાસીની એમ જોતી પછી પહેરવા આપી છે ધોતી. પછી સુવાસીની ભાભી કે લો વસ્ત્ર ધારણ કરો, શરીર લૂછાવી અને ભગવાનને પહેરવા માટે એક સરસ મજાની ધોતી આપી છે. ત્યારે ધોતી પહેરી પ્રભુ પ્રીતે ચઢ્યા ચાખડીએ રૂડી રીતે, આવ્યા ઓશ્રી મધ્ય મોરારી, બેઠા આસને શ્રી ભયહારી, નિત્ય વિધિ કર્યો પછી ત્યાં એ પામ્યા આશ્ચર્ય સહુ મનમાં. મૂર્તિ સુવાસીની શુભ મન લીલા જોઈ થયા છે પ્રસન્ન. પછી મહારાજ વસ્ત્ર ધારણ કરી પોતાની નિત્ય વિધિ મુજબ સવારની પ્રાતઃ કાળે ભગવાન નિત્ય ભગવાનની પૂજા અર્ચના વંદના વગેરે બધું જે કરતા હતા એ પોતાનો નિત્ય વિધિ કર્યો. સુવાસીની ભાભી અને ભક્તિ માતા બંનેએ આ જોઈને અત્યંત આશ્ચર્ય થયું કે હો, આ ઘનશ્યામ તો અતિ મહાન ને અતિ મોટા છે, નિત્ય એના દર્શને મોટા મોટા દેવતાઓ મોટા મોટા તીર્થો સામેથી અહીં આવીને એની સેવાનો લાભ લે છે એમ જાણીને ઘનશ્યામ પ્રત્યે અહોભાવ તો છે જ, પણ વિશેષ અહોભાવ થાય છે આવા આવા નિત્ય ભગવાન લીલા ચરિત્રો બતાવે છે એ જોઈને. વળી બીજો કહું છું વિલાસ, આવ્યો હવે આવ્યો છે કાર્તિક માસ, સુદ પક્ષ નવમી ને દિન, નાથે ચરિત્ર કર્યું નવીન, પ્રાતકાળમાં તૈયાર થયા, મીન સાગર ઉપર ગયા, મધુનું વૃક્ષ છે તેની પાર, શૌચ કરી આવ્યા તે હઠાર. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે હવે બીજો એક ભગવાનનું સરસ ચરિત્ર છે એ તમને કહું છું. એક સમયને વિશે, કાર્તિક માસ આવ્યો છે, શુક્લ પક્ષની નવમી છે, મહારાજે એક સરસ નવીન ચરિત્ર કર્યું છે. પ્રાતઃકાળને વિશે, મહારાજ મીનસાગરથી દૂર સવારમાં શૌચવિધિ કરવા ગયા છે મધુના ઝાડથી પાર, ત્યાર પછી હાથ પગ ધોઈ દંત ધાવન કરતા દાંતણ બ્રશ કરી અને ભગવાન એ સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયા છે મીનસાગરની અંદર. તે સમયે ષટશાસ્ત્ર સોહાવ્યા, મૂર્તિમાન થઈને તે આવ્યા, કરવા શ્રીહરિના દર્શન, પ્રેમે સહિત પુણ્ય પાવન, સાંખ્ય યોગને પંચરાત્ર, ધર્મ મીમાંસા શાસ્ત્ર, ધર્મ ઉત્તર મીમાંસા શાસ્ત્ર, પૂર્વ મીમાંસા એ આદિ ષટ વાડવના વિશે આવ્યા સ્પષ્ટ. લો, ભગવાન જ્યાં મીનસાગરની અંદર ભગવાન સ્નાન કરે છે ત્યારે સાક્ષાત ષટ શાસ્ત્રો, જે ષડ દર્શન વગેરે કહેવાય ને,
એ સ્વયં વાળવના કહેતા બ્રાહ્મણના વેશમાં આવીને ભગવાનના દર્શન કરવા લાગ્યા. કયા ષટશાસ્ત્ર? તો કે સાંખ્ય, યોગ, પંચરાત્ર, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા એ આદિ અને ધર્મશાસ્ત્ર. આ બધાય છએ છ ષટશાસ્ત્રો બ્રાહ્મણના વેશે આવી અને ત્યાં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. નમ્રતાથી કર્યા નમસ્કાર, શ્રીહરિ સાથે ચાલ્યા છે સાર, શાસ્ત્ર સહિત સુંદર શ્યામ, પધાર્યા તે પૂરણ કામ, ચોત્રા ઉપર બેઠા ચતુર, આંબલી તરુ હેઠે જરૂર, હવે પોતાની ઈચ્છાએ કરી, શાસ્ત્ર પૂજા કરે પ્રેમ ધરી. લો, એ છએ ષટશાસ્ત્રો એ કોઈ જેમ સામાન્ય આ લોકના બધાય લખે બીજું બધું જગતનું, એ તો ખાલી એક સ્ટોરી ઓન બીજું બધું હોય, પણ આ તો શાસ્ત્રો છે, વેદો છે, ઉપનિષદો છે, પુરાણો છે, આ બધા સ્વયં એના આ ષટશાસ્ત્રો સાંખ્ય યોગ એ પોતે સ્વયં સાક્ષાત પોતાનું એક રૂપ છે, એ પોતે સ્વયં પ્રગટ થઈ અને ભગવાનના દર્શને આવ્યા છે. ષટશાસ્ત્રો ભગવાનને અતિ ભાવથી પ્રેમથી નમસ્કાર કર્યા, ભગવાનને સ્નાનવિધિ કરી, ભગવાનની સાથે ચાલતા ચાલતા ઘરે આવ્યા. ભગવાન ત્યાં ચોતરા ઉપર આંબલીના ઝાડ નીચે બેઠા છે. પછી છએ છ ષટશાસ્ત્રોએ ભગવાનની પ્રેમથી ભાવથી પૂજા કરી છે. ચંદન પુષ્પથી મંત્ર ભણી કરે પૂજા મહાપ્રભુ તણી. લો, આપણે શાસ્ત્ર વાંચીને પૂજા કરીએ, પણ શાસ્ત્ર સ્વયં ભગવાનની પૂજા કરવા માટે, પૂજાની લાભ લેવા માટે પધાર્યા છે. ચંદન, અક્ષત, પુષ્પ વગેરેથી ભગવાનની અતિ ભાવથી પૂજા કરી છે. એ સમય અવિનાશી અખંડ પોતાને છે અવસ્થા પૌગંડ. મહારાજ પૌગંડ અવસ્થામાં છે, એટલે હજી બાળ સ્વરૂપે, કિશોરાવસ્થાની પહેલાની અવસ્થા. તો પણ કિશોર મૂર્તિ થયા, દીધા દર્શન કરી છે દયા, પીતાંબર જે સુંદર સારું, તે પહેરાવ્યું છે હરીને વારું, પછે પ્રેમ લાવીને ઉમંગે, રક્તશાલ ઓઢાડી છે અંગે, વધે છે નમ્ર મધુરી વાણી, સુણો પ્રગટ પ્રભુ પ્રમાણી. ભગવાન પૌગંડ અવસ્થામાં છે, હજી બાલ્યાવસ્થામાં છે, પણ ભગવાને આ વેદોની, હું કે બધા છળ શાસ્ત્રો ભગવાનની પૂજા કરવા આવ્યા છે, એટલે ભગવાને થોડું સ્વરૂપ મોટું દેખાડ્યું અમને. અને કિશોરાવસ્થામાં જેમ ભગવાન હોય કિશોર વયમાં, 14-15-16 વર્ષની ઉંમરમાં, એવા સ્વરૂપે ભગવાને અમને દર્શન આપ્યા અને એ રીતે ભગવાન થયા છે. અને બધા ષટશાસ્ત્રો એ ભગવાનની સરસ મજાનું એક પીતાંબર પહેરાયું, ઉપર એક રક્ત કહેતા લાલ શાલ ભગવાનને ઓઢાડી, વગેરે પુષ્પો ચંદન વગેરેથી પૂજા કરી, અને પછી બે હાથ જોડીને મધુર વાણીથી ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા છે. છપૈયા જન્મસ્થાન તમારું, એમાં માન્યું છે મનય મારું, છપૈયાની પ્રક્રમાઓ દેવી, અમારી ઈચ્છા છે પ્રભુ એવી. ષટશાસ્ત્રો કહેવા લાગ્યા કે મહારાજ, આપનું આ પૃથ્વી ઉપર આખા બ્રહ્માંડમાં છપૈયા એને આપે પાવન કર્યું, અહીંયા આપની બાળ લીલાઓ દ્વારા આ પૃથ્વી પરને તમે સાક્ષાત અક્ષરધામ તુલ્ય કર્યું, અને આપની ચરણરજથી આખાએ આ છપૈયાને આસપાસના ગામોને આપે પાવન કર્યા છે, માટે આ સ્થાનનો મહિમા અત્યંત મોટો છે. અમને એવું ઈચ્છા થાય છે કે અમારે છપૈયાની આખી પરિક્રમા કરવી છે, માટે મહારાજ અમારી આવી ઈચ્છા છે. ત્યારે બોલે પોતે મહારાજ, ચાલો હું પણ આવું છું, આજ પિતા બંધુને લઈને સંગે ફરવા જાઉં છું, હું જ ઉમંગે. મહારાજે જ્યારે પેલા ષટશાસ્ત્રોની ઈચ્છા જાણી, તો મહારાજ કે અમે પણ તમારી સાથે આવીશું, ચાલો છપૈયાની પ્રદક્ષિણા કરવા માટે. પોતાના ભાઈ કહેતા રામ પ્રતાપ એને પણ સાથે લીધા, અને પછી
છપૈયાની પ્રક્રમા ફરવી, મોટો લાભ તેથી તે કરવી, એવું કહી ચાખડીઓ પહેરી ચાલ્યા સૌને સંગે લાલ લેરી. લો મહારાજ કે છપૈયાની પરિક્રમા કરવી એ તો બહુ મોટો લાભ છે, એમ જાણીને ભગવાન સ્વયં પણ ચાખડીઓ પહેરીને બધાની સાથે છપૈયાની પરિક્રમા કરવા નીકળ્યા છે. નારાયણ સરથી પશ્ચિમે ત્યાં થઈને ફરે પૂરની સીમે, મીનસાગર ઉપર થઈને ગયા ખંપા સરોવર જઈને, અક્ષરાધિપતિ નારાયણ અક્ષરાધિપતિ તારાયણ પુરુષોત્તમજી નારાયણ, પિતા બંધુને શાસ્ત્ર સહિત પ્રક્રમા ફરે છે કરી હિત. લો સાક્ષાત અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, ષડ શાસ્ત્રો, પિતા અને બંધુએ સહિત ભગવાન આખાએ છપૈયાની પરિક્રમા કરે છે. સૌથી પહેલાં મહારાજ નારાયણ સરોવરે નીકળ્યા ઘરની બહાર, અને ત્યાંથી પશ્ચિમ દિશામાં ફરતા ફરતા મીનસાગર, ત્યાંથી ખાંપા તલાવડી, એમ કરતાં કરતાં પ્રદક્ષિણા કરી રહ્યા છે. એવું જાણી મોટા મોટા દેવ આવ્યા દર્શન કરવા, એ આવ્યા સ્રષ્ટા વિષ્ણુ ને શંકર આવે છે સુધામમાંથી અવર. લો ભગવાન સ્વયં છપૈયાની ષટશાસ્ત્રો સાથે પ્રદક્ષિણા કરે છે, ત્યારે આકાશમાંથી દેવતાઓ પણ ભગવાનના દર્શન કરવા પધાર્યા છે. આખા બ્રહ્માંડના સર્જનહાર એવા બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને બીજા દેવલોકમાંથી અનેક દેવતાઓ પણ ભગવાનના દર્શન માટે પધાર્યા છે. અષ્ટવસુ દસ દિગ્પાળ યમ રાજા આવ્યા તત્કાળ, સર્વે દેવ મળ્યા તે ઠામ કર્યા મહાપ્રભુને પ્રણામ. ભેગા ચાલ્યા છે તે સર્વે દેવ પ્રક્રમા દેવા અવશ્ય મેવ. લો આખાય દેવતાઓનો સમુદાય આખી એ પણ ભગવાનની સાથે પરિક્રમા માટે જોડાયો છે. અષ્ટવસુ દસ દિગ્પાળ યમરાજા અને બધાએ દેવતાઓનું મંડળ એ પણ આવીને ભગવાનને પ્રણામ કર્યા અને ભગવાનની સાથે સાથે છપૈયાની પરિક્રમાઓ કરવા લાગ્યા છે. ભેગા ચાલ્યા છે સર્વે દેવ પ્રક્રમા દેવા અવશ્ય મેવ. આવ્યો દધિયો આવ્યો દહીઓ આંબો જે ઠાર, પ્રક્રમાઓ ફર્યા ઘણી વાર, પછી દહીઓ આંબો આવ્યો ત્યાં પહોંચ્યા, ત્યાં પરિક્રમા કરી આંબાની, ત્યાંથી દેવશાસ્ત્રનો લઈ સમાજ, ત્યાંથી ચાલ્યા શ્રીજી મહારાજ નારાયણ સરોવરે આવ્યા, મધુ વૃક્ષ હેઠે મન ભાવ્યા. ત્યાંથી મહારાજ બધાએ દેવતાઓને ષટશાસ્ત્રોને આખા સમાજની મોટું આખું ભગવાનની સાથે કેટલું મોટું જોડ આખું એ હશે સમુદાય, બધાએ દેવતાઓને ષટશાસ્ત્રો, ત્યાંથી ભગવાન સાથે છપૈયાની પરિક્રમા કરતાં કરતાં ફરી પાછા નારાયણ સરોવરે આવ્યા છે. મધુ વૃક્ષની હેઠે મહારાજ બેઠા છે, ત્યાં બિરાજ્યા છે ધર્મકુમાર. સર્વે દેવે કર્યો નમસ્કાર, સ્તુતિ કરીને દેવતે ગયા, અભ્ર માર્ગે અદૃશ્ય થયા. બધાએ પછી ત્યાં મહારાજ આખાએ છપૈયાની પરિક્રમા કરી, બધાએ દેવતાઓને આનંદ કરાવી, ત્યાં મહારાજ મધુના ઝાડ નીચે વિશ્રામ કર્યો. બધાએ દેવતાઓએ ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરી, પ્રણામ કર્યા કે મહારાજ આજે આપે અમને ધન્ય લાભ આપ્યો, અમને આખી આપની સાથે છપૈયાની પરિક્રમા કરવાનો લાભ મળ્યો, અમે ધન્ય થયા, એમ જાણીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી, પોતાને ધન્ય માની અને અમને અવારનવાર આવા આપના દર્શનનો લાભ આપજો, સેવાનો લાભ આપજો અને આપની સાથે આવા લાભ મળતો રહે એમ કરી અને પ્રણામ કરી, અને પછી દેવો પાછા નભ માર્ગે કહેતા પોતાના સ્થાનમાં અદૃશ્ય થયા. પોતે પિતાને બંધુ સહિત નિજ ઘેર આવ્યા છે અભિત. ભગવાન પોતાના ભાઈ અને પિતાની સાથે ઘરે પધાર્યા. વશરામ ત્રવાડીને ખ્યાત મોટા ભાઈએ કરી તે વાત, ઘરે આવીને વશરામ ત્રવાડી તો વશરામ મામાને બધી મોટા ભાઈએ રામ પ્રતાપજી બધી વાત કરી કે આજે તો ષટશાસ્ત્રો સ્વયં અને બ્રહ્મા વિષ્ણુ મહેશ યમરાજ દિગ્પાળ અષ્ટ વસુઓ બધાએ આખો દેવતાઓનો સમુદાય ગણી ન શકાય એટલા બધાએ આજે છપૈયાની પ્રદક્ષિણા કરવા પધાર્યા હતા, અને ઘનશ્યામ સ્વયં અને છપૈયાની પ્રદક્ષિણા એટલા માટે કે ભગવાન આ ઘનશ્યામ છે, સાક્ષાત સ્વયં અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે આવેલા છે, અને એના ચરણરસથી પાવન થયેલો આ છપૈયા એના મહિમાને એ દેવતાઓ પણ જાણતા હતા, અને દેવતાઓ પણ એના કારણે આ છપૈયાની પ્રદક્ષિણાઓ કરવા આવ્યા, ત્યારે ઘનશ્યામ મહારાજ સ્વયં પણ એમની સાથે
પ્રદક્ષિણામાં જોડાયા અને દેવતાઓએ બધાએ સ્તુતિ પ્રાર્થના કરીને પછી પોતાના ધામ પ્રત્યે સીધા આવ્યા. આવી રીતે રામ પ્રતાપજી મહારાજે વશરામ મામાને બધાએ વાત કરી. બધાએ સાંભળીને અત્યંત ઉમંગિત થયા, હર્ષિત થયા. સર્વે કહે છે હે મોટા ભ્રાત, પહેલેથી કેમ ન કરી વાત, અમે આવત સર્વે સંગે પ્રદક્ષિણા કરવાયુ મંગે. બધા કે ભાઈ અમને બોલાવા હતા ને તો અમે પણ જોડે છપૈયાની પ્રદક્ષિણા કરવા આવેત ને. એવું કહી સર્વે પુરજન કરે છે અતિ ઓર તો મન, વળી સહુ કહે છે વચન, એક સુણી લ્યો વાત જોખન. એમ કરીને બધાને પસ્તાવો થયો કે આપણે પણ એ પ્રદક્ષિણામાં રહી ગયા, કે બધા દેવતાઓના બધા આવ્યા હતા અને આપણે સાથે પ્રદક્ષિણા ના કરી શક્યા. પણ એ બધા દેવતાઓના કરતા આનંદ ગણા પર સ્વયં ઘનશ્યામ એ તો પોતાની સાથે જ છે ને. પણ ઘણી વાર થોડુંક જતું રહે તો આપણને દુઃખ થાય, પણ મોટું આપણી પાસે જોઈએ છે એનું પાછું આપણે લાભ લઈ શકીએ ને. થોડુંક ગયું એનું દુઃખ હોય, પણ એનું કંઈ દુઃખ કરવા જોઈએ નથી. મહાન ને મોટું તો આપણી જોડે જ હોય. ભગવાન મોટા સત્પુરુષના સત્સંગ એ આપણી પાસે છે, આપણી પાસે સમય છે. પણ તો એનો આપણે જોઈએ એટલો લાભ લઈ ના શકીએ, અને કંઈક થોડું ઘણું બીજું ના થયું હોય તો આપણને એનું દુઃખ જાજુ હોય. એટલે જે વસ્તુ જ્યારે આપણી પાસે છે અને આપણને ભગવાને સમય આપ્યો છે, ત્યારે જો મહિમાપૂર્વક શ્રદ્ધાપૂર્વક એનો લાભ ના લઈ શકીએ તો પછી એ જાય, અને પછી પાછું ગયેલો સમય ને એ પાછું મળતું નથી, અને પછી તો પસ્તાવાનો વારો આવે મોટા થઈને. એમ આ બધા છપૈયાવાસીઓએ જ્યારે રામ પ્રતાપે વાત કરી તો બધાને થયું કે અમને બોલાવા હતા ને અમે પણ આવે આમાં રહી ગયા, એમ કરીને બધાને દુઃખ થયું થોડું. વળી સહુ કહે છે વચન, એક સુણી લ્યો વાત જોખન. પછી બધા ભેગા થઈને રામ પ્રતાપને એક વાત કહેવા લાગ્યા કે એક વાત સાંભળો. જાવું છે અવધપુરે આજ, ત્યાં પ્રક્રમા ફરવાને કાજ, નહીં તો આવત હરિ સંગે પ્રક્રમા ફરવા રૂડે રંગે. લો બધા પાછા કહેવા લાગ્યા, જાવું છે અવધપુરે આજ, ત્યાં પ્રક્રમા ફરવાને કાજ, આજે અમારે બધાને અયોધ્યા જવું છે, અયોધ્યાની પ્રદક્ષિણા કરવા. એટલે હજુ સાંભળ્યું છે કે દેવતાઓ ત્યાં ઘનશ્યામ મહારાજના મહેમાન જાણીને છપૈયાની પરિક્રમા કરવા આવ્યા છે, કે અયોધ્યા જવું છે, એટલે જીવનું આવું છે. ઘડીકમાં પાછા વાત કરે કંઈ ને પાછું કરે કંઈ, એટલે જીવમાં હજી હોય નહીં, બોલતા હોય પાછા ઉંમરથી. પણ જો જીવમાં સાચું મનાઈ ગયું હોય તો પછી બીજું જવાની ઈચ્છા જ ના રહે. હા, જેમ 68 તીર્થ ને બધું આ ભગવાનના ચરણે એના મોટા સત્પુરુષ પાસે છે એવું હોય તો પછી ક્યાંય બીજે જવાની કંઈ બીજી જંખ ના રહે ને, ઈચ્છા ના રહે. કદાચ હા, ભગવાનને મોટાની આજ્ઞા હોય ને, એની જોડ હોય, એની સાથે હોય, એનો દિવ્ય લાભ મળે, એનો સત્સંગ થાય, એના દર્શન થાય, એ વસ્તુ જુદી છે. પણ આપણને ખેંચ હોય એ વસ્તુ જુદી છે. આ મહારાજને સત્સંગને આવો મોટા સત્પુરુષ મળે, આપણને 68 તીર્થને બધું આવી ગયો ભગવાનના ચરણમાં, આપણી શક્તિ સમયને મોટા સત્પુરુષનો સાથ હોય ને એ જોડે જતો અને એની જોડે સાથે જવાનો લાભ મળે, એ અલૌકિક લાભ કહેવાય. પરંતુ એક બીજી રીતે જવાની કે આ બાકી રહી ગયું ને પેલું જે બાકી છે ને પેલી જગ્યાએ જવાનું રહી ગયું છે ને હજી, એવું બધું પછી રહે નહીં. આ મહારાજને સત્સંગ મળ્યા પછી બધું આવી ગયું અને પૂર્ણ કામ થઈ જાય. હવે એનું છપૈયાપુરના વાસીઓ બધું સાંભળ્યું તો એ કહે છે કે હજી અયોધ્યાની આજે અમારે પરિક્રમા કરવા જવું છે, નહીં તો આજે ભગવાન સાથે અમે પણ પરિક્રમા કરવા આવે. એવું કહીને સર્વે સદાવ્યા અવિનાશી પાસે પછી આવ્યા. રામ પ્રતાપજીને કહીને પછી ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવ્યા છે. વાલીડાને કહે છે તે વાત, પોતે બોલી ઉઠ્યા જગતાત, મામા એમ શું કરવા કરો છો, શા માટે મન ચિંતા ધરો છો, પરિક્રમાઓ કરીશું ફરીને, ચાલો આવું હું નેહ ધરીને. મહારાજ કે શા માટે ચિંતા કરો છો, ચાલો હું ફરી તમારી સાથે પરિક્રમા કરવા આવું છું. એમ કરીને બધાની સાથે ઘનશ્યામ પાછા છપૈયાની પરિક્રમા કરવા માટે ભગવાન બધાની સાથે તૈયાર થયા. એવું સુણીને સહુ નર નારી પામ્યા આનંદ તે અવિકારી, ગયા પોત પોતાને ભુવન થયા તૈયાર સમગ્ર જન.
બાળ યૌવન વૃદ્ધ સહિત આવ્યા વાલાને પાસય ભીત પછે પ્રગટ પ્રભુના જોડે પ્રક્રમાવો કરી કોડે કોડે. લો મહારાજ કે તમે ચિંતા કરશો નહીં, ચાલો તમારી બધાની જોડે હું ફરી તમારી જોડે પ્રદક્ષિણાનો લાભ આપીશ. એમ કરીને બધાએ રાજી થયા. મામા વગેરે છપૈયામાં બધાને વાત કરી કે ચાલો છપૈયાની પ્રદક્ષિણા કરવા સાક્ષાત ઘનશ્યામની સાથે. ભગવાન એ તો સાક્ષાત અક્ષરાધિપતિ છે, મોટા મોટા દેવતાઓ મોટા મુનિઓ એ પણ એની જોડે એના દર્શનને ઈચ્છે છે એવા એ સ્વયં ભગવાન છે. અને છપૈયાનો મહિમા જાણીને મોટા દેવતાઓ પ્રદક્ષિણા કરવા આવે છે. આ બધી વાતો ગામમાં એ ફરતી થઈ. બધાએ બાળકો યુવાનો વૃદ્ધો વડીલો બધાએ ભેગા થઈને ઘનશ્યામ પાસે આવ્યા છે અને ઘનશ્યામે બધાને રાજી કરવા ફરી ભગવાને આખા છપૈયાની પ્રદક્ષિણાઓ કરી છે. બહુ વાર પ્રદક્ષિણા ફર્યા, સૌના મનોરથ પૂર્ણ કર્યા. પછી સર્વે આવ્યા છે ઘેર, સુખ સંતોષ આનંદ ભેર. બધાને ભગવાને આખાએ છપૈયાની પ્રદક્ષિણા મહારાજની સાથે રહીને કરી છે અને બધા રાજી થયા અને બધાને આનંદ થયો. એવી રીતે ભગવાને સ્વયં છપૈયાની પ્રદક્ષિણા ભગવાને કરી. એ પોતાનો જ મહિમા હતો એ તો, પણ તેમ છતાંય બધાની જોડે બધાને આનંદ કરાવવા ભગવાને કર્યું છે. એટલે આપણે પણ ક્યારે છપૈયા જઈએ તો ને પગ બરાબર ચાલતા હોય તો છપૈયાની પ્રદક્ષિણા કરવી કે મહારાજને યાદ કરીને આ લીલાને યાદ કરી. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિ છપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે 83મો તરંગ થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.